નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિભાગમાં આપેલ રેખાખંડનું ચોક્કસ ગુણોત્તરમાં વિભાજન કરતા પી બિંદુના યામ વિશે જોઈ ગયા. આજે આપણે એ સૂત્રને આધારિત સ્વાધ્યાય 7.2 જોઈશું. દાખલા નંબર 1 જોઈએ તો બિંદુઓ -1, 7 અને 4, -3ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ધારો કે એ પી એક્સ વાય એ માંગેલ બિંદુ છે. આપણે સૂત્ર આ જાણીએ છીએ કે પી એક્સ વાય બરાબર m1x2+m2x1/m1+m2 m1y2+m2y1/m1+m2. અહીં -1 એટલે કે x1 અને y1 = 7, x2 = 4 અને y2 = -3 અને m1 = 2 અને m2 = 3. એમની કિંમતો આ સૂત્રમાં મૂકીએ તો px y = 2 + 4 - 1 અને -1 + m2 એટલે કે 2 + 3. અહીં m1 એટલે કે 2 અને y2 એટલે કે -3 મળશે, પ્લસ m2 એટલે કે 3 અને y1 = 7 મળે છે અને m1 + m2 એટલે કે 2 + 3 લખાશે. સાદરૂપ આપીએ એટલે કે 2 × 4 એટલે કે 8, -3 અને 2 + 3 એટલે કે 5 મળશે. અહીં 2 × -3 એટલે કે -6 + 3 × 7 એટલે કે 21 અને 2 + 3 એટલે કે 5 લખાશે. અને સાદરૂપ આપીએ 8 માંથી 3 બાદ એટલે કે 5/5 અને 21 માંથી 6 બાદ કરીએ એટલે કે 15/5 મળશે. એનું સાદરૂપ આપીએ એટલે કે 1 અને 3 મળે છે. અને એ રીતે જે માંગેલ બિંદુ જે છે એના યામ 1 અને 3 મળે છે. દાખલા નંબર 2 જોઈએ. બિંદુઓ 4-1 અને -2-3ને જોડતા રેખાખંડનું ત્રિભાગ કરતા બિંદુના યામ શોધો. તો અહીં આપેલ રેખાખંડ એ બી છે એ આકૃતિમાં દર્શાવેલ છે અને એના 3 સરખા ભાગ કરવાના છે. એટલે કે 2 બિંદુઓ શોધવા પડશે, પી અને ક્યુ. અને તેથી અહીં પી અને ક્યુ એ આપેલ રેખાખંડનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. એટલે કે એપી બરાબર પીક્યુ બરાબર ક્યુબી થાય છે. અને તેથી એપી બરાબર 1 થશે અને પીબી લઈએ તો એની લંબાઈ 2 એકમ થાય. એટલે કે અહીં પી બિંદુ એ એબી રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ તો એટલે કે પીના યામ px1y1 બરાબર અહીં m1 એટલે કે 1 અને x2 એટલે કે -2 + m2 એટલે કે 2 અને x1 એટલે કે 4 અને m1 + m2 એટલે કે 1 + 2 થશે. અને એ જ રીતે y યામ માટે m1 એટલે કે 1 y2 એટલે કે -3 + m2 એટલે કે 2 y1 એટલે કે -1 લખાશે અને m1 + m2 એટલે 1 + 2. એનું સાદરૂપ આપીએ તો અહીં -2 + 2×4 એટલે કે 8, 8 માંથી 2 બાદ કરીએ એટલે કે 6 મળશે અને 1 + 2 એટલે કે 3. અને -3 થશે, -2 અને -3 અને -2 નો સરવાળો -5 અને 1 + 2 એટલે કે 3 મળશે. અહીં 6/3 કરીએ એટલે કે 2 અને વાય યામ -5/3 મળે છે. અને એ રીતે પી બિંદુના યામ 2 અને 5/3 મળે છે. હવે અહીં ક્યુ બિંદુ જોઈએ તો અહીં એપી AQ/QB લઈએ એટલે કે 2/1 લખાય. એટલે કે ક્યુ બિંદુ એ બી રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને તેના વિભાજન સૂત્રની મદદથી એના યામ શોધીએ. એટલે કે ધારો કે તે QX2Y2 છે એટલે કે અહીં m1 એટલે કે 2 y2 એટલે કે -2 + m2 એટલે કે 1 અને x1 એટલે કે 4 લખાશે અને 2 + 1. અને y યામ માટે 2 - 3 + 1 - 1/2. અહીં સાદરૂપ આપીએ એટલે કે અહીં -4 અને +4 એટલે કે 0 થશે અને 3.
અહીં 2 ગુણ્યા માઇનસ 3 એટલે કે માઇનસ 6 અને માઇનસ 1 એટલે કે માઇનસ 7 અને છેદમાં 3 થશે, શૂન્યના છેદમાં 3 એટલે કે શૂન્ય, અને વાયમ માઇનસ 7ના છેદમાં 3 મળે છે. અને એ રીતે ક્યુ બિંદુના યામ આપણને શૂન્ય માઇનસ 7ના છેદમાં 3 મળે છે. આમ બિંદુઓ 4 માઇનસ 1 અને માઇનસ 2 માઇનસ 3 ને જોડતા રેખાખંડનું ત્રિભાગ કરતા બિંદુના યામ 2 માઇનસ 5ના છેદમાં 3 અને બીજું બિંદુ શૂન્ય માઇનસ 7ના છેદમાં 3 મળે છે. દાખલા નંબર 3 જોઈએ. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન એબીસીડીમાં રમત ગમત દિવસની મદદથી એક એક મીટરના અંતરે રેખાઓ દોરેલ છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઈડી પર પ્રત્યેક એક મીટર અંતર હોય તેવા 100 ફૂલના કુંડા દર્શાવ્યા છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે એડીનું એક ચતુર્થાંશ ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં તે લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત આઠમી હરોળમાં દોડે છે અને તેણે એડીનું એક પંચમાંશ ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. એ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ક્યાં ફરકાવશે? અહીં આપણને એબીસીડી એક લંબચોરસ આકારનું રમતનું મેદાન છે. એમાં એડી જે રેખા છે તેના ઉપર એક એક મીટર અંતરે 100 ફૂલના કુંડા દર્શાવ્યા છે અને નિહારી આ રીતે અહીં હાર દર્શાવેલ છે અને એના ઉપર એ નિહારિકા બીજી હરોળમાં એ દોડે છે અને તે એડીના એક ચતુર્થાંશ ભાગનું અંતર કાપે છે. એક ચતુર્થાંશ એટલે કે અહીં એડીની લંબાઈ 100 અને એટલે કે 100 ભાગ્યા 4 કરીએ એટલે કે એ 25 મીટર અંતર દોડે છે અને ત્યાં એ લીલો ધ્વજ ફરકાવે છે. અને પ્રીત જે છે એ આઠમી હરોળમાં દોડે છે અને તે એડીનું પાંચમા ભાગનું એટલે કે 100 ભાગ્યા 5 કરીએ એટલે કે 20 મીટર જેટલું અંતર કાપે છે અને ત્યાં તે લાલ ધ્વજ ફરકાવે છે. આ રીતે અહીં આપણે આજે નિહારિકાએ કાપેલું અંતર 25 એકમ મળે છે અને તેથી એના ધ્વજના બિંદુના યામની આપણે વાત કરીએ તો તે 2 અને 25 થશે અને પ્રીતે જે લાલ ધ્વજ ફરકાવે છે તેના બિંદુના યામની આપણે વાત કરીએ તો તે અહીં આઠમી હરોળ એટલે કે 8 અને એ 20 મીટર અંતર કાપે છે એટલે કે 8 20 એના યામ આપણને મળે છે. આ રીતે નિહારિકાએ જે ધ્વજ લીલો ફરકાવે છે તે બિંદુના યામ 2 25 થશે અને પ્રીત જે ધ્વજ ફરકાવે છે તેના બિંદુના યામ આપણને 8 20 મળે છે. એને આપણે લીલા ધ્વજ માટે જી સંકેતનો ઉપયોગ કરીએ એટલે કે જી 2 25 થશે અને લાલ ધ્વજ માટે આર નો ઉપયોગ કરીએ એટલે કે આર 8 20 બિંદુ આપણને મળે છે. બંને વચ્ચેનું ધ્વજ વચ્ચેનું અંતર આપણે શોધીએ એટલે કે જી આર બરાબર વર્ગમૂળમાં 2 - 8 નો વર્ગ વત્તા 25 - 20 નો વર્ગ, એનો સાદો આપીએ એટલે -6 નો વર્ગ એટલે કે 36 થશે. અહીં 25 માંથી 20 બાદ કરીએ એટલે કે 5 નો વર્ગ એટલે કે 25 મળશે અને 36 વત્તા 25 એટલે કે વર્ગમૂળ 61 મીટર આપણને મળે છે. હવે રશ્મિએ આ વાદળી ધ્વજનું સ્થાન એ જીઆર જે રેખાખંડ જે છે એનું મધ્યબિંદુ થશે અને મધ્યબિંદુના યામ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો x1 + x2 એટલે કે 2 - 8 - 2 લખાશે અને 25 - 20 - 2 લખાશે અને 8 - 2 કરીએ એટલે કે 10 - 2 અને 25 - 20 કરીએ એટલે કે 45 - 2 મળે છે અને 10 - 2 એટલે કે 5 અને 45 - 2 કરીએ એટલે કે 22.5 એટલે કે આ જે ધ્વજ જે જીઆર જે રેખાખંડ જે છે એનું મધ્યબિંદુ 5 અને 22.5 મળે છે. એટલે કે અહીં 5 એટલે કે એક્સિયમ એટલે કે એ પાંચમી હરોળ થશે અને એણે એડી પર કાપેલું અંતર 22.5 થશે. આમ રશ્મિ વાદળી ધ્વજ પાંચમી હરોળમાં અને 22.5 મીટર અંતરે લગાવશે.
दाखला नंबर चार जुए, बिंदु माइनस एक छ ए बिंदुओ त्रण दस अने छ आठ ने जोड़ता रेखाखंड क्या गुणोत्तर में विभाजन करते। तो अँ आप धारी लीए कि आज बिंदु जो है माइनस एक छ ए आ बिंदु माइनस त्रण दस अने छ आठ ने जोड़त जो रेखाखंड है यू के एट्ले कि के जेम एक गुणोत्तर में अंत विभाजन करे। अपने विभाजन सूत्र प्रमाण जाए कि पी एक्स वाय बराबर के एक्स टू प्लस एक्स वन छेद में के प्लस वन के वाय टू प्लस वाय वन छेद में के प्लस वन। अहीं किंमतों मूकीए के एक्स टू एट्ले कि छ थशे एट्ले कि छ के अने एक्स वन एट्ले कि माइनस त्रण अने छेद में के प्लस वन अने वायाम माटे के वाय टू एट्ले कि आठ आठ के प्लस वाय वन एट्ले कि दस मळशे अने छेद में के प्लस वन लखाशे। अने अहीं आ बे क्रमयुक्त जोड़ सामन है एट्ले कि अहीं एक्सयाम सामन थाय वायाम पण सामन थाय एट्ले कि माइनस एक बराबर छ के माइनस त्रण छेद में के प्लस वन लखी शकाय। अने एने चौकड़ी गुणाकार करिए एट्ले कि छ के माइनस त्रण बराबर माइनस के माइनस एक थशे। अने एज रीते छ के आ माइनस के ने डाबी बाजू लखीए एट्ले कि छ के प्लस वन बराबर माइनस एक माइनस त्रण ने जमणी बाजू लई जाए कि प्लस त्रण थशे। अने ए रीते सात के बराबर त्रण में एक बात करिए तो बे मळे छे। आम के बराबर बे ना छेद में सात। माटे आजे आपेल बिंदु जे छे ए आपेल रेखाखंडनु बे जेम सात गुणोत्तर में विभाजन करे छे। दाखला नंबर पांच जोईए, एक्स अक्ष बिंदुओ ए एक पांच एक माइनस पांच अने बी माइनस चार पांच ने जोड़ता रेखाखंडनु क्या गुणोत्तर में विभाजन करे छे ते शोधो अने विभाजन बिंदुना याम पण शोधो। धारो कि एक्स अक्ष ए जे छे ए के जेम एक गुणोत्तर में विभाजन करे छे अने आपणे जाणीए छीए कि ए बी नु के जेम एक में विभाजन करता बिंदुना याम माटेनु आ सूत्र छे के पी एक्स वाय बराबर के एक्स टू प्लस एक्स वन छेद में के प्लस वन के वाय टू प्लस वाय वन छेद में के प्लस वन। अहीं एक्स टू एटले कि माइनस चार अने एक्स वन बराबर एक अने तेथी माइनस चार के प्लस वन छेद में के प्लस वन अने वाय टू बराबर पांच अने वाय वन बराबर माइनस पांच एटले कि माइनस पांच के माइनस पांच छेद में के प्लस वन मळे। अहीं आ जे विभाजन करतु जे बिंदु जे छे ए एक्स अक्ष पर आवेलू होवाथी बिंदुनो वायाम शून्य मळे छे एटले कि आ जे वायाम जे छे पांच के माइनस पांच छेद में के प्लस वन बराबर शून्य लखी शकाय। एनू चौकड़ी गुणाकार करिए एटले कि के प्लस वन एने शून्य साथ गुणाकार करिए एटले कि शून्य थशे एटले कि पांच के माइनस पांच बराबर शून्य अने तेथी पांच के बराबर पांच अने के बराबर एक मळे छे एटले कि मांगेल गुणोत्तर एक जेम एक थाय अने के बराबर एक किंमत मळशे। अने ए के बराबर एक किंमत अहीं आ समीकरण में मूकीए एटले कि आपने माइनस चार वत्ता एक छेद में के जगह एक वत्ता एक थशे अने अहीं पांच के जगह एक मूकीए एटले कि पांच माइनस पांच छेद में एक वत्ता एक मळशे। अने एक ते सादरूप आपीए तो माइनस चार माथी एक बात करिए एटले कि माइनस त्रण छेद में बे मळशे अने पांच माथी पांच बात करिए एटले कि शून्यना छेद में अने शून्यना छेद में बे एटले कि शून्य मळे छे। आम छेद बिंदु माइनस त्रणना छेद में बे अने शून्य मळे छे। आ रीते विद्यार्थी मित्रों आगळना दाखला हवे पछीना विभाग में आपणे जोईशुं। आभार।